विद्यार्थी मित्रों, बीकॉम सेमेस्टर 4 માં આપણે યુનિટ 4 જોઈ રહ્યા છે, જીએસટી ઉપર, ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ, બરાબર, માલ અને સેવા કર. તો આ વિડિયોમાં આજે આપણે જીએસટી ના પ્રકારોની વાત કરવા જઈ રહ્યા છે, બરાબર. જીએસટી કેટલા પ્રકારો છે? તો જીએસટી ના મુખ્ય 3 પ્રકારો છે, બરાબર. જુઓ તમારી સ્ક્રીન ઉપર એસજીએસટી, બરાબર, જેનું ફૂલ ફોર્મ છે સ્ટેટ જીએસટી, બરાબર. બીજું જે છે સીજીએસટી, સેન્ટ્રલ જીએસટી, અને ત્રીજું જે છે આઈજીએસટી, બરાબર, ઇન્ટિગ્રેટેડ જીએસટી, બરાબર. હવે સૌ પ્રથમ વાત કરીએ એસજીએસટી. એસજીએસટી એટલે શું? તો એ સ્ટેટ જીએસટીનું ટૂંકું રૂપ છે, બરાબર. રાજ્ય સરકાર હેઠળ આવે છે આ. એસજીએસટીમાં શું છે? તો હાલના તબક્કે વેટ, મનોરંજન વેરો, લક્ઝરી ટેક્સ, લોટરી પરનો વેરો, રાજ્યના લગતા ટેક્સ અને સરચાર્જ તેમજ એન્ટ્રી ટેક્સ આ કાયદામાં મર્જ કરી એટલે સમાવેશ કરીને રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એસજીએસટી એવું નામ આપવામાં આવેલ છે, બરાબર. હવે આ એસજીએસટી શું છે? તો એની આપણે વાત કરીએ, બરાબર. એસજીએસટી એટલે શું? કે એક જ રાજ્યમાં માલ સામાનની લેવેચ કરવામાં આવે, બરાબર. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. સુરતનો વેપારી અમદાવાદના વેપારી સાથે માલના વેચાણનો વ્યવહાર કરે, બરાબર. તો સુરત અને અમદાવાદ જે છે બંને એક જ રાજ્યમાં આવેલા છે, બરાબર. એટલે એક જ રાજ્યમાં આ રીતે વેચાણનો વ્યવહાર થતો હોય તો એને આપણે એસજીએસટી નામ આપી શકીએ, બરાબર. એસજીએસટીના કાર્યક્ષેત્ર હેઠળ આ વસ્તુ આવશે. હવે માની લો કે સુરતનો વેપારી અમદાવાદના વેપારીને કોઈ વસ્તુ વેચે અને 18% જેટલો ટેક્સ લાગુ પડે, બરાબર. તો આ 18% જેટલો જે જીએસટી છે એની અંદરથી આ 18%માંથી, બરાબર, શું થશે? એસજીએસટી એટલે કે સ્ટેટને 9%, અને સીજીએસટી સેન્ટ્રલ એટલે કે જે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એને 9% લેખે, આ રીતે જીએસટી મળશે, બરાબર. તો આ જે પ્રકાર છે, બરાબર, એક જ રાજ્યમાં અંદર જે માલસામાનનું વેચાણ થાય છે તો એ સંદર્ભમાં અહીંયા એસજીએસટી અને સીજીએસટી, બરાબર, સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી, બરાબર, જેટલા પણ દર હશે એના 18% વેચવામાં આવશે. દાખલા તરીકે આ જો 9% હોય તો 4.5% એ રીતે વેચવામાં આવશે. તો આ થયું તમારું એસજીએસટી, બરાબર. બીજો મુદ્દો છે સીજીએસટી, કેન્દ્ર સરકાર હેઠળ આવે, સેન્ટ્રલ જીએસટી કહેવાયને. સીજીએસટી એટલે શું? તો સીજીએસટી હેઠળ કેન્દ્ર સરકારને મળવાપાત્ર વેરો જેવો કે એક્સાઇઝ ડ્યુટી, વધારાની એક્સાઇઝ ડ્યુટી, અન્ય કાયદા હેઠળ લાગતી એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, વધારાની કસ્ટમ, સેસ, સરચાર્જ વગેરેનો સમાવેશ આ કાયદામાં કરેલ છે. એટલે આવા બધા જે ઇનડાયરેક્ટ ટેક્સીસ હતા, પરોક્ષ કરવેરા, એ બધા વેરા સીજીએસટી હેઠળ લઈ લેવામાં આવ્યા છે. ત્રીજો મુદ્દો છે ઇન્ટિગ્રેટેડ જીએસટી, બરાબર, આઈજીએસટી. આઈજીએસટી એટલે શું? તો આઈજીએસટી માલ અને સેવાઓના આંતરરાજ્યના વ્યવહારો પર લાગુ પડે. એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જો માલ સામાન વેચવાનો હોય તો આઈજીએસટી લાગુ પડે, બરાબર. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. પંજાબનો વેપારી ગુજરાતના વેપારીને માલ વેચે, બરાબર. તો અહીંયા જુઓ તમે, બંને રાજ્ય બદલાઈ જાય છે. એક રાજ્ય પંજાબ છે, બીજું રાજ્ય ગુજરાત છે, બરાબર. રાજ્ય બદલાઈ જાય એટલે ઇન્ટરસ્ટેટ કહેવાય, બરાબર. એટલા માટે એને નામ આપવામાં આવ્યું છે આઈજીએસટી, બરાબર. તો જ્યારે રાજ્ય બદલાઈ જાય આઈજીએસટીનો કાયદો લાગુ પડે, બરાબર. એટલે કે જ્યારે પણ પંજાબનો વેપારી ગુજરાતના માલ વેપારીને માલ વેચે તો ત્યારે આઈજીએસટીના કાયદા હેઠળ અહીંયા એને જીએસટી ભરવાનો થાય છે, બરાબર. હવે આ આઈજીએસટીનો દર કેટલો હશે? તો આઈજીએસટીનો જે દર છે એ સીજીએસટી અને એસજીએસટી એ બંનેના સરવાળા જેટલો હશે, બરાબર. અહીં લખ્યું છે, જુઓ, આઈજીએસટીનો દર સીજીએસટી અને એસજીએસટીના કુલ બરાબર હશે, બરાબર. હવે આપણા દેશમાં જીએસટીનો જે કાયદો છે એ 3 અલગ અલગ કાયદાઓ ભેગા કરીને અમલમાં મૂકવામાં આવ્યો છે. પહેલું છે જીએસટી એક્ટ 2017, બરાબર. બીજું એસજીએસટી એક્ટ 2017. ત્રીજું આઈજીએસટી એક્ટ 2017, બરાબર. આગળ આપણે એક ઉદાહરણ જોઈએ. જુઓ,
ગુજરાતના વેપારી એ રૂપિયા 10,000નો માલ ગુજરાતના વેપારી બીને વેચ્યો, બરાબર. ગુજરાતનો વેપારી છે, માલ ક્યાં વેચે છે? પાછો ગુજરાતમાં જ, બરાબર. ગુજરાતનો વેપારી ગુજરાતના વેપારીને જ માલ વેચે એટલે એ SGST હેઠળ આવશે, બરાબર. હવે આની અંદર શું કહેવું છે એ જુઓ. GST દર કેટલા છે? 18%, બરાબર. તો અહીંયા જુઓ, પહેલો પ્રશ્ન, ગુજરાતથી ગુજરાત, બરાબર. ગુજરાતના વેપારીએ માલ વેચ્યો ગુજરાતમાં જ, કેટલા રૂપિયાનો? 10,000 રૂપિયાનો માલ છે. તો 10,000 રૂપિયા પર જો આપણે 18% ગણીએ, 10,000ના 18% એટલે કેટલા થાય? 1,800 થાય, બરાબર. તો આ 1,800 લેખના બે ટુકડા કરવાના. કયા કયા? CGST, SGST, બરાબર. તો 1,800ના બે ટુકડા કરીએ એટલે 900 રૂપિયા CGST માં જાય, 900 રૂપિયા SGST ને જાય, બરાબર. એટલે 900 રૂપિયા સેન્ટ્રલને મળે, 900 રૂપિયા સ્ટેટને મળશે, બરાબર. તો આ રીતે જે વ્યવહાર થાય કે એક જ રાજ્યમાંથી એ જ રાજ્યમાં માલ વેચવાનો હોય એને લગતો છે. બીજું ઉદાહરણ છે બી. ગુજરાતનો વેપારી બીએ માલ રિટેલમાં રૂપિયા 20,000માં રાજસ્થાનના વેપારી સીને વેચ્યો, બરાબર. ગુજરાતના વેપારીએ માલ ક્યાં વેચ્યો? રાજસ્થાનના વેપારીને વેચ્યો. હવે 20,000 રૂપિયાનો માલ વેચ્યો, તો જુઓ બી, ગુજરાતથી રાજસ્થાન માલ વેચાયો, બરાબર. 20,000 રૂપિયાનો માલ છે અને GST નો દર કેટલો છે? 18%. તો આપણે અગાઉ જોઈ ગયા કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેચાય, બરાબર, ઇન્ટર સ્ટેટ, એટલે એને શું નામ આપીશું? IGST. તો જુઓ અહીંયા IGST પર 3,600 રૂપિયા છે. કેમ 3,600 ટેક્સ? તો કેટલા ટકા છે? 18%. તો 20,000 રૂપિયાના 18% ગણીએ, 20,000 રૂપિયાના 18% એટલે 3,600 રૂપિયા IGST લાગુ પડે, બરાબર, ઇન્ટિગ્રેટેડ GST. પછી ત્રીજો મુદ્દો જુઓ. એ જ રાજસ્થાનના વેપારીએ એ જ માલ ગ્રાહકને રૂપિયા 30,000માં વેચ્યો, બરાબર. રાજસ્થાનના વેપારીએ માલ કોને વેચ્યો? રાજસ્થાનના જ ગ્રાહકને વેચ્યો, એક જ રાજ્યની અંદર, બરાબર. તો જુઓ, 30,000 રૂપિયાનો માલ છે, 30,000ના 18% GST ગણીએ તો 30,000ના 18% એટલે કેટલા? 5,400, બરાબર. 5,400, બરાબર. હવે એક જ રાજ્યમાં માલ વેચ્યો છે એટલે CGST અને SGST. તો જુઓ, 5,400ના 1/2 કરીએ, 2,700 રૂપિયા CGST માં ગયા, 5,400ના 1/2 કરીએ, 2,700 SGST માં ગયા, બરાબર. તો આ રીતે GST લાગુ પડ્યો, બરાબર.